હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવોનો દરબાર એટલે દેવદાર જાગીરમઠ. ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ ગણવામાં આવે છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર દેવદરબાર જાગીરમઠ પર જુઓ અમારો વિશેષ અહેવાલ. દેવોનો દરબાર એટલે દેવદરબાર જાગીરમઠ. ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ ગણવામાં આવે છે. એવા જ એક સંત ઓગણના થઈ ગયા, જેઓ નેપાળના રાજકુંવર હતા, જેમણે નાનપણથી જ સંસાર ત્યાગીને સોહમગીરી બાપુના શિષ્ય બની માં હિંગળાજના દર્શને નીકળ્યા અને માં હિંગળાજને પ્રસન્ન કરી રિદ્ધિ સિદ્ધિ, પગના ઘૂંઘરા, કામસ, કાકસી, ચૂંદડી અને માદળિયું આ પાંચેય વસ્તુઓ લઈને દિન દુખિયાની સેવા કરવા નીકળી પડેલ. ભારતભરમાં ફરતા ફરતા સિદ્ધપુર નદી કિનારે તપસ્યા કરેલ અને જે હાલમાં અરડેશ્વર મહાદેવ છે જેની સ્થાપના કરેલ, જે પહેલાં ઓગડેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હતું. શિવ મંદિર પાસળી શબ્દ બ્રહ્મ થઈ અરડેશ્વર મહાદેવ તરીકે નામ થયેલ. ઓગજી મહારાજ સિદ્ધપુર નદી કિનારે તપસ્યા કરતા હતા ત્યારે નદી કિનારે એક બ્રાહ્મણના દીકરાનો અગ્નિદેહ કરવા માટે મોટું ટોળું આવેલ અને રડતા હતા ત્યારે ઓગડજીએ એ લોકોને કહ્યું, આટલા બધા કેમ રડો છો? તો એ લોકોએ કહ્યું કે આ છોકરો અમારો નાનો અને એકનો એક હતો એટલા માટે. તો ઓગડજીએ કહ્યું કે આ તો દેહ આમે બળી જવાનો છે, તો મને આપી દો, હું એને સજીવન કરીને મારો શિષ્ય બનાવું. આ સાંભળી બધા લોકોએ આ બાળકને ઓગડજીને આપવાની હા પાડી. પછી ઓગડજીએ એમના કમંડળમાંથી પાણીની આંજળી છાંટી અને એ બાળકને સજીવન કરેલ અને એ બાળકને ભીખ માંગીને લીધેલા હોવાથી એમનું નામ ભિખારીનાથ આપવામાં આવ્યું હતું અને ઓગડજીએ પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા. પછી બંને ગુરુ શિષ્ય ત્યાંથી નીકળી પડેલ અને તે વખતનું ત્રંબાવટી નગરી છે હાલનું તેરવાડા ગામમાં આવ્યા. ત્યાં ધૂણાની સ્થાપના કરી, જ્યાં ત્યાંના રાજાની દીકરીઓ ઓગડજી મહારાજની સેવા અને પૂજા કરવા અથવા દૂધ આપવા માટે આવતી. થોડા સમય પછી લોકોએ ઓગડજી ઉપર શંકા કરી. પછી ઓગડજી ક્રોધિત થયા અને તેરવાડા ગામને શ્રાપ આપી નીકળી પડેલ. તેરવાડાની ઉત્તરે આવેલા એક ઊંચા ધોરે જઈ જે હાલમાં ઓગડથળી ત્યાં તપસ્યા કરી. એ સમયમાં તેરવાડા ત્રંબાવટી નગરી અને હાલનું કાંકરેજ જે કંકાવટી નગરી વચ્ચે મોટું જંગલ આવેલું હતું ત્યાં એક ગાય રોજે સાંજે આપોઆપ દુવાઈ જતી હોવાથી પોતાના માલિકને ગોપાળ ઉપર શંકા ગઈ અને એ વખતના કંકાવટી નગરીના રાજાને ફરિયાદ કરી. આ વાત સાંભળી રાજા પોતે ગાયની ખબર રાખી અને જોયું તો ગાય ઘેણમાંથી છૂટી પડી અને એક જાળાના ઝુંડમાં ગઈ અને આપોઆપ ગાયના આંચળમાંથી દૂધની ધારાઓ થવા માંડી. આ દ્રશ્ય જોઈ રાજાને આશ્ચર્ય થયું અને ત્યાં ખોદકામ કરાવ્યું અને જમીનમાંથી નકળમ ભગવાનના ઘોડા અને પાટ નીકળ્યો અને પાંડવો વખતના ધનુષ્ય, બાણ અને તલવાર નીકળી, જ્યાં રાજાએ નકળમ ભગવાનનું નાનું મંદિર બનાવ્યું અને પાછળથી ઓગડજી બાપુએ અહીં મઠની સ્થાપના કરી અને જ્યાં 33 કરોડ દેવોનો વાસ હતો, જ્યાં દેવોનો દરબાર ભરાતો, જેના ઉપરથી મઠનું નામ દેવદરબાર નામ આપવામાં આવ્યું અને પાછળથી મહંતોએ આજુબાજુ ગામો વસાવ્યા અને ત્યાંના ખેડૂતોને મઠ તરફથી જમીન આપવામાં આવી અને પાછળથી આ મઠનું નામ દેવદરબાર જાગીરમઠ નામ આપવામાં આવ્યું. કાંકરેજ તાલુકામાં આવેલ દેવધર જાગીરમઠ થરાથી દિયોદર રોડ પર 6 કિમી દૂર આવેલું છે. ઓગડજી અમર છે, જેમણે ક્યાંય સમાધિ લીધેલ નથી, બધી જગ્યાએ બાપાના પગલાં પૂજાય છે. આ મઠના પ્રથમ મહંત શ્રી 1008 ભિખારીનાથ હતા. પછી ઠીકરનાથ, પ્રયાગનાથ, સાહેબનાથ, વાદળનાથ, ભીમનાથ, તખતનાથ, મનસાનાથ, કાશીનાથ, જાલમનાથ, શિવનાથનાથ, હુકમનાથ, ગોવિંદનાથ, વસંતનાથ અને બળદેવનાથ. આ મઠમાં મહંતોની સમાધિઓ પૂજાય છે, તેમજ નકળંગ ભગવાન ગાયના પગની ખરીનું પૂજન થાય છે. અહીં નકળંગ ભગવાન અને હિંગળાજ માતા અને ઓગળજી મહારાજના પગલાં તેમજ હનુમાન અને શિવજીનું ભવ્ય મંદિરો આવેલા છે. આ મઠના ઓગળજી પછીના 16મા ગાદીપતિ બિરાજમાન હયાતી ઓગળ મહંતશ્રી 1008 બળદેવનાથ બાપુ ગાદી પર આવ્યા પછી મઠનો ઘણો સુધારો કરવામાં આવ્યો. ભવ્ય મંદિરો અને ભોજનાલય બનાવ્યા. બળદેવનાથ બાપુ દ્વારા ઓગળથળી ખાતે મંદિરનો જીર્ણોદ્ધાર અને ભવ્ય ભંડારાનું આયોજન કરેલ. આ મઠમાં સાધુ સંતો અને યાત્રાળુ તેમજ અનાથ માટે બંને ટાઈમ જમવાનું સદાવ્રત ચાલે છે. અહીં સારી ઓલાદના ઘોડા, અશ્વશાળા તેમજ સારી જાતિની કાંકરેજી ગાયો અને ગૌશાળા પણ આવેલ છે. અહીં ભાઈ બેજનો ભવ્ય મેળો ભરાય છે અને લોકો દહીંના ગોરખા ચડાવવા માટે આવે છે. સાંજે અશ્વની દોડ હરીફાઈ પણ કરવામાં આવે છે. ઓગળજી મહારાજની પાટણમાં પણ ભવ્ય મઠ આવે છે, જે ઘૂઘરા બાવાની જગ્યા તરીકે ઓળખાય છે, તેમજ ગાયણોજમાં ઓગળજી મહારાજનો મઠ આવેલ છે અને એ વખતના ઓગળ મહંત શ્રી 1008 મનસાનાથ બાપુના શિષ્ય મા જહુનું પણ ભવ્ય મંદિર છે. મા જહુએ એ વખતે વચને બંધાયા હતા કે જ્યારે ઓગળ મહંત જ્યારે બહાર આમંત્રણમાં જશે ત્યારે હું જહુ મહંતની પાઘડીના શોખે બિરાજીશ. હાલમાં પણ દેવદરબાર જાગીરમઠના દરવાજાની બારે ત્રિશુલનું જે નિશાન છે એ મા જહુના બેસણાનું છે.
देवदरबार मठनी महंतनी शाही सवारी वर्ष में चार वक्त ओगड़थड़ी मुकामे जाए छे। ओगड़थड़ी ए पण दिवासानो भव्य भातीगळ मेळो भराय छे अने आजूबाजूथी लोको ओगड़जीना नेजा चढ़ावा माटे आवे छे। आम देवदरबार जागीर मठ एक गुजरातनुं एक नामांकित अने दर्शनीय मठ छे। मठमां दशेरानुं राजपूतो बापूना हस्ते शस्त्रपूजन अने अश्वपूजन करवामां आवे छे। माँ हिंगळज माता એ ઓગળજીને હાથોહાથ આપેલ ઘૂંઘરા, ચૂંદડી, કાજલ, કાકસી, માદળિયું આ પાંચેય વસ્તુ હાલ દેવદરબાર જાગીર મઠમાં હયાત છે અને જ્યારે મઠના મહંત બહાર આમંત્રણમાં જાય છે ત્યારે પહેરે છે। મઠમાં દશેરાનું રાજપૂતો બાપુના હસ્તે શસ્ત્રપૂજન અને અશ્વપૂજન કરવામાં આવે છે, તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાત, રાજસ્થાન તેમજ પાકિસ્તાનથી બાપુના અનેક સેવકો આશીર્વાદ માટે આવે છે। આ જૂનો ઓગળનાથ મહારાજનો મઠ છે દેવદરબાર, બરાબર અહીં ભાઈબીજનો મોટો મેળો ભરાય છે અને સારો એવો જૂનો મઠ છે, બહુ લોકો આવી જ હોય છે અહીં। તમે કેટલા વર્ષથી આવો છો? અમે ખાસા ટાઈમથી આવીએ છીએ, અમારા વડવાઓ પણ અહીં આવતા, બાપાને બધા બરાબર, અમે પણ આવીએ છીએ નિયમિત। તમે? હા, નિયમિત દર્શને આવીએ, બરાબર। અને ભાઈબીજનો તો બહુ મોટો મેળો ભરાય છે અહીંયા। કયા મંદિરમાં તમે દર્શન કરો છો? ઓગળનાથ મહારાજનું મંદિર છે। આ મંદિરનો ઇતિહાસ અમારા ગુરુ મહારાજો એવો તો અમને કીધેલો કે 1000 સાલ પહેલાં અહીં સ્વયંભૂમ નકળંગ ભગવાનની મૂર્તિ પ્રગટ થયેલી છે, કે જૂના વખતમાં જ્યારે હાલનો જે કાકર જે કહેવામાં આવે છે, પહેલાં અમારે કંકાવટી નગરી બોલાતી, કંકાવટી નગરીની અંદર ગાયો અહીં તળાવમાં પાણી પીવા આવતી, જંગલમાં ચરવા આવતી, એ વખતમાં ગાય ઓટોમેટિક આવી એના આંચળામાંથી નીકળવા માંડતું। રાજાએ એ વખતમાં કનકસંગ રાજાએ ખોદકામ કરાવીને અંદરથી મૂર્તિ નીકળી, એનું નામ નકળંગ ભગવાન તરીકે પ્રચલિત થઈ આ મૂર્તિ। આજથી માંડીને લગભગ 1000 સાલ પહેલાંની આ વાત છે। હાલ શું ઇતિહાસ શું રહેલો છે ખાસ? એની સ્થાપના શ્રી ઓગળજી મહારાજ નેપાળ યુવરાજ સંન્યાસ ધારણ કરીને તે સનાતન ધર્મના ઝંડો લઈ અને સનાતન ધર્મનો પ્રચાર માટે વિશ્વમાં એટલે કે સમગ્ર અખંડ ભારતની અંદર પોતે ફરતા ફરતા અહીંકને આવ્યા। અહીં આવ્યા પછી આ નકળંગ ભગવાનની એમને પૂજા આરાધના સેવા પૂજા કરી અને આ મઠની સ્થાપના કરી, કે જેને દેવોએ અહીં કને સભા ભરવામાં આવી હતી। તમામ હિન્દુઓના 33 કોટી દેવ છે, 33 કોટી દેવોની ધર્મસભા ભરવામાં આવી હતી, ધર્મસભા ભરવામાં આવી એના ઉપરથી એનું નામ દેવદરબાર પાડવામાં આવ્યું છે, કે જેને દેવોનો દરબાર અહીં ભરવામાં આવ્યો હતો એના ઉપરથી આ દેવદરબાર નામ પાડવામાં આવ્યું છે। કયા કયા સમય અહીંયા મેળા ભરાય છે અને કેવો માહોલ હોય છે મેળાનો? હા, અહીં કને કાર્તક સુદ બીજ એટલે જે કે ભાઈ બીજ આપણે કહો, ભાઈ બીજના દાડે અહીં બહુ લોકમેળો ભરવામાં આવે છે। એ દિવસે લોકોનો પણ ખૂબ ભરચક અને દર્શનાર્થી જે એક આસ્થાનું કેન્દ્ર નકળંગ ભગવાન ઓગળજી મહારાજના દર્શને લોકો આવે છે। અમારી અહીંની પરંપરાઓ એવી છે કે બીજના દિવસે લોકો દહીંનો ગોરસણ લઈને આવે નકળંગ ભગવાનને ચડાવવામાં, એટલે લોકો અહીં કને મેળાના દિવસે કમસે કમ 10-15 હજાર લોકો ભેગા થઈ જાય અમારે, અને પાછલા દિવસે પણ બધા આજુબાજુના ગંઢિયાઓ જે હોય એ પણ મળવા આવે અમે એ દિવસે મેળામાં। આપણે બજારનો શોભાયાત્રા કે હા, તે દિવસે મેળાની અંદર લોકમેળાની અંદર અશ્વ દોડ પણ રાખવામાં આવે છે, અમુક ફેરા ચકડોળો પણ લાગે છે, લોકો ખૂબ મેળાને માને છે અહીં। હા, એ સિવાય બીજા કોઈ મેળા ખરા? હા, ગુરુ પૂર્ણિમા છે, પછી દિવાસાનો દિવસે અહીંથી મારે 8 કિલોમીટર ઓગળજીની થળે જે કહેવામાં આવે છે ત્યાં પણ દિવાસાના દિવસે કે જે આષાઢ વદ અમાવાસ્યાના દિવસે ત્યાં મેળો લાગે, એ મેળાને 14 ના દિવસે અમે આષાઢ વદ 14 ના અહીંથી સવારી સાથે આખો દેવદરબારના રસાલા સાથે ત્યાં અમે નીકળા ઓગળ પગલાએ, ત્યાં બાપાની ધજા ચડાવવા 14 અને અમાવાસ્યાનો દિવાસાનો મેળો લાગે। દિવાસાનો મેળો કહીને પાછલા દિવસે પણ આજુબાજુના જે વડીલો કંઢિયા લોકો અમારે કહેવામાં એ પણ ત્યાં દર્શને આવે, ત્યાં પણ બહુ લોકો ભાતિકલો મેળો લાગે છે। દેવદરબારના પશુઓ ખાસ કરીને એમાં ઘોડા એ ખૂબ વખણાય છે, એવું પણ સાંભળે દેવદરબારની પોતાની મારવાડી લાઈન કહેવાય કે દેવદરબાર લાઈન કહેવાય, તો એના વિશે થોડો હવે એની અંદર અમારી પરંપરાઓ
જે હિરુ વંશની ઘોડી, જે હિરુ વલાતની ઘોડીઓ કહેવાય, આજે પણ મારા ગુરુ મહારાજ, મારા વડવાઓ પણ રાખતા. એવું મારામાં આવે કે જે ઓગણજી મહારાજ પણ પોતે સ્વયં એ ઘોડીમાંથી સવાર થતા. આજે અમારી પરંપરા પ્રમાણે મહંત શ્રી છે એ પોતે હિરુ ઘોડીમાંથી સવારી થાય છે, અને હિરુ ઘોડી આજે પણ આપણી પાસે મોજૂદ છે. અને અમારી દેવદરબારની ઘોડા ઠેરથી બહુ પ્રખ્યાત છે. આજે લાઇનમાં જે પહેલાં મારે ઘોડો દેવરાજ તરીકે પણ મારે બહુ કંકઈ ગયેલો છે, એ પણ મારા પાયદાનો જ ઘોડો હતો. આજે મારી પાસે કહીને તો 20-25 ઘોડીઓ છે, 5 ઘોડા છે, મોટા વાળી ઘોડા છે, ગાયો છે 250-300 જેવી અસલ કોંક્રેટી ઓલાદની. હા, અને ઘોડાનો મને ઘોડાનો અને ગાયોનો બહુ શોખ છે. હા, એ મને બહુ શોખ છે. આજે ક્યાંક સારું ઘોડું ભાળતો મને ખરીદવાનો થઈ જાય, ગાય સારી ભાળતો હું લઈ લઉં. એકા મને એવો શોખ છે. આ જાગીરની પરંપરા એટલે જાગીરની રજવાડા પહેલાં આ એક રાજાશાહી હતો. રાજાશાહી વખતનો એક ઘોડા ગાયો, આ એમની એક પરંપરા હોય કે એના એના બહુ શોખીન હોય એ લોકો. હા, એટલે ઘોડા અને ગાયો આજે પણ આપણે રાખવા છે.